नमस्कार, स्वागत है आपनु, હું છું સમીર. ગુજરાત માટે સારા સમાચાર. ફૂટબોલની સાત મેચ અમદાવાદમાં રમાશે. ફીફા મહિલા અંડર 17 ફૂટબોલ વર્લ્ડ કપ ફેબ્રુઆરી 2021 દરમિયાન રમાશે. સીએમ રૂપાણીએ ટ્વીટ કરીને આ માહિતી આપી. ફૂટબોલની સાત મેચ અમદાવાદમાં રમાશે. ફીફા મહિલા અંડર 17 ફૂટબોલ વર્લ્ડ કપ ફેબ્રુઆરી 2021માં યોજાવાની છે અને તે પૈકીની સાત મેચ એ ગુજરાતમાં રમાશે. ગુજરાત માટે જે ફૂટબોલ પ્રેમી છે તેમના માટે એક વિશેષ સમાચાર ગણી શકાય, ખુશીના સમાચાર. ફૂટબોલની સાત મેચ અમદાવાદમાં રમાશે. વાત કરીશું હવે વરસાદી માહોલની. તો રાજકોટ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. આડકોટમાં ધોધમાર વરસાદ, ગાજવીજ સાથે મેઘરાજાની સવારી. રસ્તાઓ પર પાણી ફરી વળ્યા. ભારે બફારા બાદ ધોધમાર વરસાદ વરસ્યો અને ચારે તરફ પાણી જ પાણી નજરે પડ્યું. આ દ્રશ્યો છે આડકોટ વિસ્તારના, કે જ્યાં ધોધમાર વરસાદ વરસ્યો, ગાજવીજ સાથે મેઘરાજાની સવારી. આડકોટમાં વરસાદી માહોલની આ તસવીર આપ જોઈ રહ્યા છો. ખેડા જિલ્લામાં પણ વરસાદી માહોલ છે. જિલ્લાના 10 તાલુકામાં વરસાદ નોંધાયો. 10 દિવસ બાદ વરસાદ થતા ખુશી. વરસાદી માહોલથી ધરતી પુત્રોમાં આનંદ. તો બનાસકાંઠા જિલ્લામાં પણ વરસાદી માહોલ છે. ધાનેરામાં ધોધમાર વરસાદ. જિલ્લાના ઘણા વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. લાંબા સમય બાદ વરસાદથી ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે. વાવણી લાયક વરસાદથી લાભ થશે. જામનગર જિલ્લામાં પણ વરસાદી માહોલ છે. જામનગર શહેરમાં ધમાકેદાર એન્ટ્રી. વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ છે. બે દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જામનગરના શહેરના આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સોસાયટીઓની આસપાસ પાણી ભરાઈ ગયા છે. અનેક વિસ્તારની અંદર પાણી ભરાઈ ગયા છે. કેટલાક લોકો ધાબા પર ચડીને વરસાદની મજા માણતા નજરે પડ્યા. વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ. તો જૂનાગઢ શહેરમાં પણ ધોધમાર વરસાદ. ધમાકેદાર એન્ટ્રીથી રસ્તા પર પાણી ફરી વળ્યા. શહેરના બજારમાં પાણી પાણી થઈ ગયું છે. તો જિલ્લાના અન્ય વિસ્તારમાં પણ મેઘ સવારી જોવા મળી. વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશી વ્યાપી ગઈ. તો બોટાદ જિલ્લામાં પણ વરસાદી માહોલ. હળવા પવન સાથે મેઘરાજાની એન્ટ્રી. વાવણી બાદ વરસાદ થતા ખેડૂતો ખુશ. 8 દિવસ બાદ વરસાદ પડતા લોકોમાં આનંદ. અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદ. શામળાજીમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી. હવામાન વિભાગની આગાહી વચ્ચે વરસાદ શરૂ થયો. બફારા અને ભારે ઉકળાટ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ. ભાવનગર જિલ્લાની વાત કરીએ તો અહીં પણ વાતાવરણમાં પલટો આવ્યો. શહેરના ઘણા વિસ્તારમાં વરસાદ. ભારે પવન સાથે વરસાદ શરૂ થયો. એક એક જિલ્લાના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં જ્યાં વરસાદી માહોલ જામ્યો છે. એ રાજકોટ હોય, જામનગર હોય, ભાવનગર હોય, આણંદના ઉમરેઠમાં પણ વરસાદી માહોલ. ભારે પવન સાથે ધોધમાર વરસાદ. ઘણા વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો. અમરેલી જિલ્લામાં પણ વરસાદી માહોલ છે. બાબરા વડિયા વિસ્તારમાં વરસાદ. વડિયાના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ છે. વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશી વ્યાપી ગઈ. અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. બાબરા વડિયા વિસ્તારમાં વરસાદ છે. વડિયાના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ. ખેડૂતો ખુશ કારણ કે વાવણી લાયક વરસાદ પડ્યો છે અને તેની રાહ જોઈને બેઠો હતો ધરતીપુત્ર કે ક્યારે વરસાદ પડે અને પાકને લાભ થાય. વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ છે. વાપી અને તેની આસપાસના ગામમાં વરસાદ પડ્યો છે. વાવણી લાયક વરસાદથી અહીં પણ ખેડૂતોમાં ખુશી જોવા મળી. રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે.
અને હવે વાત કરીશું અમદાવાદ શહેરની. અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો. અડધા કલાકના વરસાદથી પાણી ભરાઈ ગયા. ઠેર ઠેર શિવરંજની ચાર રસ્તા હોય કે પછી વસ્ત્રાપુર હોય, પૂર્વનો વિસ્તાર હોય, અનેક જગ્યા પર ટ્રાફિક જામની સમસ્યા જોવા મળી હતી. સરખી જ ગાંધીનગર હાઈવે પર પણ દૂર દૂર સુધી જે વિઝિબિલિટી જે ઓછી થતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. તો વાહન ચાલકોને અહીં મુશ્કેલી પડી હતી, કારણ કે એક તો એક બાજુ ભારે પવન હતું, બીજી બાજુ વરસાદ પડી રહ્યો હતો અને તેવામાં ગણતરી મિનિટોની અંદર જ રસ્તા પર પાણી ભરાઈ ગયા હતા. વિઝિબિલિટી ઘટવાને કારણે વાહન ચાલકોને મુશ્કેલી પડી હતી અને જાણે કે ભર દિવસે અંધારું છવાઈ ગયું હતું, કારણ કે ઘનઘોર વાદળ છવાઈ ગયા હતા અને વાહન ચાલકોએ દિવસે તેમના વાહનોની લાઇટ ચાલુ કરવી પડી હતી કે જેથી તેઓ આગળના વાહનો જોઈ શકે. કેટલાક ધોધાકર પણ જોવા મળી રહ્યા છે કે તેઓ રસ્તા પરથી પસાર થતા હતા. તો આ એ વાહન ચાલકો છે કે જેમણે બપોરે તેમણે લાઇટ ચાલુ કરવી પડી હતી, કારણ કે વાદળને કારણે સૂર્ય ઢંકાઈ ગયો હતો. કાળા ડિબાંગ વાદળો છવાતાની સાથે જ શહેરમાં વરસાદ તૂટી પડ્યો હતો અને અડધા કલાકની અંદર ચારે તરફ પાણી પાણી થઈ ગયું હતું. અમદાવાદનો પૂર્વ વિસ્તાર હોય કે પશ્ચિમ વિસ્તાર હોય, અનેક વાહનો પણ વરસાદી માહોલમાં ફસાઈ ગયા હતા. તેમને રસ્તા પર ઊભા રહી જવું પડ્યું હતું અને વરસાદ ધીમો પડે તેની રાહ જોવાની ફરજ તેમને પડી હતી. નીચાણવાળા વિસ્તારમાં ખાસ કરીને વધુ પાણી ભરાઈ ગયા હતા કે જ્યાં વરસાદી પાણીના નિકાલની શક્યતા ઓછી હોય છે. ધીમે ધીમે પાણીનો નિકાલ થતો હોય છે વરસાદી પાણીનો. તો આપ આ ટોપ એંગલથી જોઈ શકો છો કે જ્યારે જબરદસ્ત વરસાદી માહોલ જામ્યો હતો અને તે વખતે કેમેરામાં કેદ થયેલા આ દ્રશ્યો છે. અડધા કલાકમાં જ ચારે તરફ પાણી ભરાઈ ગયું હતું. શિવરંજની ચાર રસ્તા પાસે પણ પાણી ભરાઈ ગયા હતા. નવરંગપુરા હોય કે પછી નારણપુરામાં પણ ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. દૂધેશ્વર, પાલડી, દાણાપીઠ આ તમામ જગ્યાઓ પર અડધો ઇંચ વરસાદ ખાબક્યો છે. 1.5 ઇંચ વરસાદ દૂધેશ્વરમાં છે. ચકુડિયા મહાદેવ પાસે 1.2 ઇંચ વરસાદ પડ્યો છે. તો વરસાદનું ભારે જોર હતું અને ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. પવનની ગતિની સાથોસાથ વરસાદની ગતિ પણ એટલી જબરદસ્ત હતી કે ચારે તરફ ધોધમાર જે દ્રશ્યો જોવા મળ્યા. આ દ્રશ્યો આપ જોઈ શકો છો અમદાવાદના સરખેજ ગાંધીનગર હાઈવે. ડાબી બાજુ સૌથી ઉપર આપ જોઈ શકો છો સરખેજ ગાંધીનગર હાઈવેના દ્રશ્યો. ત્યારબાદ છે વસ્ત્રાપુરનો દ્રશ્યો, મકરબા અને બોપલ. આ તમામ જગ્યા પર જ્યારે વરસાદી માહોલ છવાયો તે વખતના દ્રશ્યો છે અને વિઝિબિલિટી ઘટી ગઈ હતી. વાહન ચાલકોને એક બાજુ ઊભા રહી જવું પડ્યું હતું. તો કોઈએ કલ્પના પણ નહોતી કરી કે જે છેલ્લા અઠવાડિયાથી જે બફારો જે થતો હતો, ભારે ઉકળાટ લોકોને થતો હતો અને દરેક ક્ષણ એવું લાગતું હતું કે આજે વરસાદ પડશે, આજે વરસાદ પડશે અને અચાનક જ આજે જ્યારે વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડ્યો અને લોકો ખુશખુશાલ થઈ ગયા હતા, કારણ કે બફારા વચ્ચે ઠંડક થાય તે જરૂરી હતું. અને અષાઢી બીજના બીજા જ દિવસે ગઈકાલે અષાઢી બીજ હતી અને ત્યારબાદ તરત જ જે વરસાદી માહોલ જામ્યો અને તેનાથી લોકો ખુશખુશાલ થઈ ગયા છે. તો આ દ્રશ્યો અમદાવાદના અમે આપને બતાવી રહ્યા છીએ, વિવિધ વિસ્તારના દ્રશ્યો. પૂર્વ વિસ્તારમાં પણ આવી જ હાલત જોવા મળી હતી. આ કારમાંથી લેવાયેલા દ્રશ્યો છે અને તેનાથી આપ અંદાજ લગાવી શકો છો કે વિઝિબિલિટી કેટલી છે અને વાહનોની ચહલપહલ ઓછી જોવા મળી હતી, કારણ કે વરસાદી માહોલ વચ્ચે લોકોએ ઘરની અંદર જ કે પછી તેમના ધાબા પર વરસાદની મજા માણી હતી. જાણે કે ચોમાસું જામ્યું હોય, અચાનક જ વાદળો ઘેરાઈ ગયા હતા અને કાળા ડિબાંગ વાદળો કેટલાક જગ્યાએ સવારે પણ જોવા મળ્યા હતા, પરંતુ સવારે વરસાદ ન પડે પરંતુ બપોરના 3 વાગ્યા બાદ વરસાદ તૂટી પડ્યો. શહેરમાં 1 કલાકમાં 18 mm એટલે 0.25 ઇંચ વરસાદ પડ્યો, પણ શહેરના નીચાણવાળા જે વિસ્તારો છે જે હરમેશા માટે પાણી ભરાતું છે. ન્યૂઝની ટીમ પહોંચી છે માણેકબાગ ચાર રસ્તા પર. આપ જોઈ શકો છો માણેકબાગ ચાર રસ્તાના દ્રશ્યો કે માત્ર અમદાવાદ શહેરમાં 18 mm વરસાદ પડ્યો છે અને શહેરના જે નીચાણવાળા વિસ્તારો જે ચાર રસ્તાઓ હોય તેમાં પાણી ભરાવાની જે સમસ્યા છે તે આપ જોઈ શકો છો દેખાઈ રહી છે. જે વ્હીલ છે તે અહીં ટાયરના ડૂબી રહ્યા છે, કારણ કે હરમેશા માટે વરસાદ પડે છે અને અમદાવાદ શહેરની અંદર સ્થિતિ આજ જોવા મળે છે. હાલ મેઘરાજાએ વિરામ લીધો છે, પરંતુ આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર કે કઈ રીતના પાણી અમદાવાદ શહેરના જે ચાર રસ્તાઓ છે, જે મુખ્ય માર્ગો છે તેમાં ભરાયા છે. હેલ્મેટ સર્કલ હોય કે પછી
जे मानवामां आवी रह्युं छे के माणेकबाग चार रस्ता छे शिवरणनी जे छे एएससी ब्रिज छे आ तमाम जग्याए पाणी भरावानी हाल समस्या सामे आवी छे। कैमरा खेंगर राठौर साथे प्रणव पटेल न्यूज एन गुजराती अमदावाद। सरखेज गांधीनगर ना दृश्य छे एसजी हाईवे पर वाहनों की जूज संख्या जोवा मळी रही छे अने पूर्व विस्तार में पण आवो ज माहोल जोवा मळ्यो हतो। जे वृक्षों की डाळीओ ने आप जोई शको छो कि जे भारे पवन में जे झूली रही छे अने वरसादी माहोल वच्चे ते झझूमी रह्या छे। वृक्षों ने वाहनों ने भारे जे कष्ट पड्यु हतु कारण के भारे पवन साथे ज्यारे वरसाद पड्यो हतो ते वखते लोको ने धीमे धीमे तेमना वाहन चलावा पड़ा था। मकरवा विस्तार ना आ दृश्य छे अहीं पण तोफानी वरसाद पड्यो हतो। वरसादी माहौल न मात्र पश्चिम विस्तार में के पछी बोपल विस्तार में था कारण के अमदावाद चारे तरफ थी विस्तरी चूक्यू छे अने बोपल शेला घुमा आ तमाम विस्तार की अंदर पण वरसादी माहौल जोवा मळ्यो हतो। अने पूर्व विस्तार की बात करिए तो जशोदानगर छे मणिनगर में छे हाटकेश्वर खोखरा अमराईवाड़ी घोड़ासर ईसनपुर तमाम जगह पर वरसादी माहौल जाम्यो हतो। अने एवा नीचाणवाळा विस्तार छे के जे ऊंधी रकाबी नहीं परंतु रकाबी जेवो विस्तार जे हाटकेश्वर नो छे के ज्यां थोड़ाक ज वरसाद में पाणी भराई जतुं होय छे ए लगभग 1.5 फूट जेटलुं पाणी भराई जतुं होय छे। श्यामल चार रस्ता ना पण आपणे दृश्यो जोया हता अने त्यारबाद दृश्यो जोया ए आंबावाड़ीना छे अहीं पण लोकोना वाहन जे छे तेमना पैडा जे डूबी गया था। तो आम अमदावादनी अंदर जे खुशनुमा वातावरण छवाई गयु छे चोमासु जाम्यु होय तेवो माहौल छे। लोकोए राहत अनुभवी हती। आंबावाड़ी विस्तार थी अमारा संवाददाता प्रणव पटेल जोड़ाया छे। प्रणव भारे बफारो जोवा मळतो हतो छेल्ला अठवाडियाथी जोवा जईए तो आजे वरसाद पड़शे काले वरसाद पड़शे अने अंते भारे बफारा बाद आजे अचानक ज वरसाद तूटी पड्यो छे। लोको केटला खुशखुशाल नजरे पड़ी रह्या छे। शुं लोको घरथी बहार नीकळ्या छे टहेलवा नीकळ्या छे आ वातावरण तेओ माणी रह्या छे? समीर ચોક્કસ જે રીતે છેલ્લા એક સપ્તાહથી ગરમીનો માહોલ હતો બફારાનો માહોલ હતો તેમાં રાહત અમદાવાદીઓને ચોક્કસ પડી છે। જે અમે તમને દ્રશ્યો બતાવી રહ્યા છીએ દર્શકોને તે દ્રશ્યો છે અમદાવાદ શહેરના આંબાવાડી વિસ્તારના। આપ જોઈ શકો છો કે જે ફૂટપાથ છે તે ફૂટપાથની અંદર પણ જે પાણી છે ત્યાં સુધી ઉપર છે તે ભરાઈ ગયા છે। ઘરોની અંદર પણ પાણી જવાની શરૂઆત થઈ રહી છે। આપ જોઈ શકો છો આ દ્રશ્યોની અંદર સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે જે આંબાવાડીનો જે મુખ્ય રોડ છે જે સીએન વિદ્યાલય જે કહેવાય છે નહેરુ નગર થી તે આ એનો રાજમાર્ગ કે તેની ઉપર પાણી છે તે સતત ભરાઈ રહ્યા છે। વાહન ચાલકોને પરેશાની છે પરંતુ હાલ જે વાતાવરણ છે તે એકદમ સુધાર થયું છે એકદમ વાતાવરણ જે ખુલી ગયું છે તેને લઈને રાહત થઈ છે। અવિરત વરસાદ સમીર અહીંયા વરસ્યો હોત તો હજુ પણ અમદાવાદ શહેરના મોટા ભાગના વિસ્તારો છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા હોત પરંતુ હાલ જે અપડેટ મળી રહ્યું છે તે પ્રમાણે અમદાવાદ શહેરમાં માત્ર એક જ કલાકમાં સમીર 3-4 ની વચ્ચે 18 mm વરસાદ થયો છે। જે વાસણા બેરેજના જે કેનાલ છે વાસણા બેરેજ તેમાંથી 700 ક્યુસેક પાણી છે તે હાલ નિકાલ કરવામાં આવી રહ્યો છે। તો સાથે જ અમદાવાદ શહેરના જે હેલ્મેટ સર્કલ છે જે સિમરનની ચાર રસ્તા છે એજી ચાર રસ્તા છે જે મુખ્ય ચાર રસ્તાઓ છે અમદાવાદ શહેરના તે રસ્તાઓમાં હાલ જે પાણી જે ભરાય આપ દ્રશ્યમાં દેખાઈ રહ્યા છે શકો છો કે કઈ રીતે પાણી છે અમદાવાદ શહેરના જે રાજમાર્ગો છે તેની અંદર ભરાવાની શરૂઆત છે। હાલ નિકાલ થઈ રહ્યું છે પરંતુ પાણી હોવાને કારણે વાહન ચાલકોને પરેશાની થઈ રહી છે। અમે ખાસ કરીને જ્યારે માણેકબાગ ચાર રસ્તા હતા ત્યાં પણ સતત પાણી ભરાવાની ફરિયાદ સતત આવતી રહેતી હોય છે। અહીંયા પણ એક જોવા મળ્યું ટ્રાફિક જેવા દ્રશ્યો જોવા મળે પણ અમદાવાદ શહેરના મોટા ભાગના જે રસ્તાઓ છે રસ્તાઓ હું જોતો પ્રયાસ કરે કે પાણી ભરાયા છે તો ક્યાંક રસ્તાઓ કોરા પણ જોવા મળી રહ્યા છે પરંતુ ચોક્કસ કે સામાન્ય વરસાદ અમદાવાદ શહેરમાં પડે છે અને શહેરના જે માર્ગો છે તેમાં પાણી ભરાય છે ચાર રસ્તાઓ છે તેમાં પાણી ભરાવાની ફરિયાદો મળે છે। અત્યારે જે નોંધ લેવામાં આવી છે તે અમદાવાદ શહેરમાં માત્ર 18 mm વરસાદ છે જ અમદાવાદ શહેરમાં હાલ છે અહીં સમીર નોંધાયો છે। જી તો અલગ જે દર્શો જે દર્શકો જોઈ રહ્યા છે પ્રણવ આપ અનેક વિસ્તારની અંદર જે ફર્યા છે સૌથી વધુ વરસાદ કયા વિસ્તારમાં જોવા મળી રહ્યો છે? કારણ કે આવો જ્યારે પણ જ્યારે વરસાદ પડતો હોય છે ત્યારે લોકો ટહેલવા માટે કાં તો હાઈવે પર નીકળી પડતા હોય છે કે પછી કે કાંકરિયા કે પછી રિવરફ્રન્ટ તરફ તેઓ જે મીટ મારતા હોય છે અને તેઓ મકાઈ ને પછી અલગ અલગ જે ચીજવસ્તુ ખાવા માટે પહોંચી જતા હોય છે। શું આવા કોઈ દ્રશ્યો જોવા મળી રહ્યા છે ખરા? કે અમદાવાદીઓ એક ખુશ મિજાજ માણસ હોય છે હર હંમેશા માટે કંઈક નવું થાય તો કંઈક નવું કરવા માટે તેઓ
ટેવાયેલા છે. તે રીતે જ અમદાવાદ શહેરમાં હાલ જે રીતે માહોલ આપણે જોવા મળી છે કે જે રસ્તાના દ્રશ્યો આપણે બતાવું છું કે આખો જે આંબાવાડી રોડ છે, મુખ્ય રોડ છે, એના લાઈવ દ્રશ્યો આપણે દર્શકોને બતાવું છું. વાહનો અવરજવર થઈ રહ્યા છે. જે નીચાણવાળા વિસ્તાર હતા તેમાં પાણી ભરાયા છે, પરંતુ જે અપ લેવલના રોડ હતા તેની અંદર પાણી છે હાલ ઓસરી ગયા છે. પરંતુ જે મુખ્ય જે અમે આપણે દર્શકોને કહી રહ્યા છે, મુખ્ય જે ચાર રસ્તાઓ છે સમીર, ત્યાં પાણી ભરાઈ રહ્યા છે. હાલ આપ દર્શકો બતાવવાનો પ્રયાસ કરીશ કે આંબાવાડીથી સીએન વિદ્યાલય તરફ જઈ રહ્યા છે તે વિસ્તારની અંદર હજુ પાણી ભરાયા છે. એ દ્રશ્યોમાં દેખાઈ રહ્યા છે કે વાહનો છે હજુ પણ પાણીમાં દેખાઈ રહ્યા છે. બતાવવાનો પ્રયાસ કરીશ કે જે સેન્ટ્રલ મોલ જે છે, પંચવટી તરફ જે રસ્તા છે, આ દ્રશ્યો આપ જોઈ શકો છો કે આ દ્રશ્યોની અંદર પાણી છે ભરાયા છે. જે ડ્રેનેજ લાઈન છે, જે સ્નો વોટર લાઈન છે, આ તેની ગટરની જે લાઈનો છે તે ઓપન કરવાની ફરજ પડી છે. લોકો પણ કહી રહ્યા છે, કારણ કે દ્રશ્યો જે રીતે સતત ન્યૂઝની ટીમ આપણે દર્શકોને બતાવી રહી છે કે રસ્તાઓ કઈ રીતે સ્થિતિ છે, કયો માહોલ છે શહેરની અંદર, મુખ્ય ચાર રસ્તાઓ કઈ રીતે તે માહોલ બતાવવા પ્રયાસ કરી રહ્યા છીએ. જી આભાર ઘણા તમામ જાણકારી બદલ. ગરમીથી અને બફારાથી ત્રસ્ત શહેરીજનોને વરસાદથી થોડી ઠંડકનો જે અહેસાસ જરૂર થયો છે, અને એટલે જે એ હાથીજણ હોય, અસલાલી હોય, પારડી, શાહીબાગ, બોપલ, ઘુમા, નારણપુરા, વસ્ત્રાપુર તમામ જગ્યા પર વરસાદી માહોલ જોવા મળ્યો. જોશું બધું કેટલાક સમાચાર એક બ્રેક બાદ. વેલકમ બેક. સાણંદ જીઆઈડીસીમાં કંપનીમાં આગ ઘટના અંગે ગૃહમંત્રીએ સમીક્ષા કરી છે. એનડીઆરએફની ટીમ સાણંદ મોકલવામાં આવી અને 36 અગ્નિશામક વાહનો સ્થળ પર છે. 270 ફાયર બ્રિગેડના જવાનો જોડાયા છે. અમિત શાહે કલેક્ટરને સૂચિત કર્યા છે, અને એટલે જે જીઆઈડીસીમાં કંપનીમાં આગની ઘટના અંગે ગૃહમંત્રીએ સમીક્ષા કરી એનડીઆરએફની ટીમ સાણંદ મોકલવામાં આવી. 36 અગ્નિશામક વાહનો સ્થળ પર 270 ફાયર બ્રિગેડના જવાનો જોડાયા, અને અમિત શાહે ખુદ કલેક્ટરને સૂચિત કર્યા છે. અંદાજ લગાવી શકાય છે કે કેટલી મોટી ભીષણ આગ લાગી છે. માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબની સૂચના મુજબ ત્યાં જો છે સ્થિતિ ઉપરમાં નિગરાની કરવામાં આવે છે, અને સાથમાં સાહેબ વે જો છે એનડીઆરએફની ટીમ તત્કાલ ત્યાં પહોંચાડવા માટે જો છે ત્યાં એનડીઆરએફના સૂચના આપી છે, અને એનડીઆરએફની ટીમો જો છે ત્યાં પહોંચી ગયા છે. એનડીઆરએફની ટીમોની સાથે જો ફાયર એક્સ્ટિંગ્વિશરની ગાડીઓ છે, લગભગ 36થી પણ વધારે ગાડીઓ, 270 જેવા માણસો ફાયર બ્રિગેડના જો છે તમામ અત્યારે કામગીરી ઉપરમાં છે. માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબની સૂચના મુજબ ત્યાં જો છે સ્થિતિ ઉપરમાં નિગરાની કરવામાં આવે છે, અને સાથમાં સાણંદ જીઆઈડીસીમાં કંપનીમાં આગ બેકાબુ છે ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કર્યું છે. ફેક્ટરીમાં આગની ઘટનાની જાણ થઈ હું કલેક્ટર અધિકારીઓના સંપર્કમાં છું, તેમણે ટ્વીટ કરીને જાણ કરી. અમિત શાહે એનડીઆરએફની ટીમને મદદ પહોંચવા માટે સૂચના આપવામાં આવી, અને અમદાવાદ કલેક્ટરે પણ કર્યું ટ્વીટ કે કેન્દ્રીય ગૃહમંત્રીએ સ્થિતિની સમીક્ષા કરી છે, તંત્ર સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યું છે. આમ સાણંદ જીઆઈડીસીમાં આગ હજુ પણ બેકાબુ છે. 100થી વધુ કર્મચારીઓની મદદ લેવામાં આવી. પોલીસ કંપનીના કર્મચારીઓ પણ મદદમાં છે. 400 મીટરમાં ફેલાયેલી છે કંપની, અને કંપનીની ઓફિસમાં પણ આગની ઝપેટમાં આવી ગઈ છે. ફાયર બ્રિગેડના જો રોબોટની પણ મદદ લેવામાં આવી. પ્રથમવાર રોબોટનો આગ બુઝાવવા માટે ઉપયોગ કરવામાં આવ્યો, અને આગ પર 1-2 દિવસ કાબુ મેળવતા લાગશે તેવું લાગી રહ્યું છે. 20 લાખ લીટર સુધી પાણીનો માળો લગાવવામાં આવ્યો. ભીષણ આગના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે સૌથી પહેલા News18 ગુજરાતીએ આ ઘટના અંગેની જાણકારી આપી હતી. આપના સવારે જ્યારે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, દૂર દૂર સુધી આગના ગોટે ગોટા દેખાતા હતા. કાળા ડિબાંગ વાદળો વચ્ચે સૂર્ય ઢંકાઈ ગયો હતો, અને દિવસે અંધારા જેવી સ્થિતિ થઈ હતી. જે કંપનીમાં આગ લાગી છે તે કંપનીમાં આગે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું કે 20 લાખ લીટર સુધી પાણીનો મારો ચલાવવામાં આવ્યો, પરંતુ હજુ સુધી આગ બેકાબુ છે. આગ પર સંપૂર્ણપણે કાબુ નથી મેળવી શકાયો. સેનેટરી નેપકિન બનાવતી કંપનીમાં આગ લાગી, અને અમદાવાદ અને વિરમગામ ફાયર ફાઈટરની મદદ લેવામાં આવી. અમદાવાદમાં વાલીઓનો વિરોધ, સ્કૂલ ફી વસૂલવા મામલે વિરોધ છે. વાલી એકતા સમિતિએ કર્યા દેખાવો. વાલીઓએ ફી માફીની માંગ કરી, અઠવાડિયાનું આપ્યું અલ્ટિમેટમ, અને માંગ ન સંતોષાય તો ઉપવાસની ચીમકી આપી.
ચાલકો દ્વારા આજે ફીની કડક ઉઘરાણીઓ વાલીઓ જોડે કરવામાં આવી રહી છે અને સરકાર એની મુખ પ્રેક્ષક બનીને આ તમાશો નિહાળી રહી છે। વાલીઓની મજા લઈને સંચાલકોની પીઠ ફાબડવાનું કામ આ સરકાર કરી રહી છે, ત્યારે તમામ વાલીઓ અને યુવાનો દ્વારા અમે આ પોસ્ટર અભિયાન શરૂ કર્યું છે। એમાં અમારી બે માંગો છે કે સમગ્ર પ્રથમ સત્રની સમગ્ર ફી માફ કરવામાં આવે અને સરકારના પરિપત્રની અવગણના કરતા સંચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે। કોરોનાને કારણે ડાયમંડ ઉદ્યોગમાં કામ કરતા વર્કરની હાલત બગડી રહી છે। રત્ન કલાકારોનું કહેવું છે કે લોકડાઉનમાં ધંધો રોજગાર ન મળતા આવક બંધ હતી, ત્યાં ઉદ્યોગ શરૂ થતાં નોકરીમાંથી છૂટા કરવાની ઘટનાઓ બની રહી છે અને આવા જ 60 રત્ન કલાકારોએ પોતાની માંગો સાથે લેબર કમિશનર ઓફિસે રજૂઆત કરી। રત્ન કલાકારોનું કહેવું છે કે જો તેમની માંગ નહીં સંતોષાય તો લેબર કમિશનરની કચેરી બહાર જ તેઓ ધરણા કરશે। કોરોના વાયરસનું લોકડાઉન પૂર્ણ થતાની સાથે ડાયમંડ ઉદ્યોગમાં રત્ન કલાકારોને છૂટા કરવાનો એક દોર શરૂ થયો છે, ત્યારે 60 જેટલા કે ગિરધરલાલ નામની ડાયમંડ કંપની સુરતના વરાછા વિસ્તારમાં આવેલી છે। કંપનીમાંથી 60 કર્મચારીઓને છૂટા કરતા 60 કર્મચારીઓ લેબર કમિશનરે ફરિયાદ કરવા પહોંચ્યા છે અને અહીંયા ધરના શરૂ કર્યા છે। આપણી સાથે સંસ્થાના આગે કંપનીના જે કર્મચારીઓ છે તે આપણે સીધા એમની સાથે વાત કરીશું। આપનું નામ? મારું નામ પરેશ અડિયા છે। પરેશભાઈ, શું થયું, શાના માટે નોકરીમાંથી છૂટા કરવામાં આવ્યા અને લોકડાઉનને લઈને પગારનો પણ ઇસ્યુ છે? અમને કોઈ પગાર, એક મહિનાનો પગાર આપી અને લોકડાઉનમાં બચાવી દીધા અને અમે અહીંયા આવ્યા ત્યારે અમને એમ કીધું કે હવે કંપનીમાં જરૂર હશે ત્યારે બોલાવશું અને અમને છૂટા અત્યારે બેસાડતા નથી, એટલે અમે લેબર કમિશનરમાં રજૂઆત કલેક્ટરમાં ને અહીંયા કરવા આવેલા છીએ। કેટલા મહિનાનો પગાર ચૂકવવામાં આવ્યો તમને? એક મહિનાનો પગાર આપીને બસ સમજાવી દીધેલ છે, તો હજી કોઈને બે એનો પગાર બાકી લોકડાઉનનો અને બેસાડતા નથી, બે મુદ્દા છે। કેટલા કર્મચારીઓ કંપનીમાં કામ કરે છે, કેટલા છૂટા કરવામાં આવ્યા અને તમે બધા તો વતન હતા, તો વતનથી કેવી રીતે અહીંયા આવ્યા? વતનથી અમે મોંઘી મોંઘી ટિકિટો ખર્ચીને સરકારના ગાઈડલાઇન મુજબ એક એક સોફામાં બેસ છોકરાની ટિકિટ પણ લીધી અને મોંઘી ટિકિટો ખર્ચી ખર્ચીને અહીંયા આવ્યા અને અમે ચાલુ થયો તો અમને કામે પર બેસાડવામાં આવતા નથી, તો અત્યારે અમારે સરકારની કોઈ મદદ નથી, નથી કોઈ શેઠિયાની, તો અમારે જવું તો ક્યાં? બિલકુલ, અન્ય કર્મચારી આપણે સીધા એમની સાથે વાત કરીશું। આપનું નામ? મારું નામ હિંમત અડિયા છે, હું છેલ્લા કે ગિરધરલાલ કંપનીમાં છેલ્લા 14 વર્ષમાં કામ કરું છું, તો અત્યારે અમને અચાનક જ એવું કહી દઉં કે ભાઈ અત્યારે હાલ જગ્યા નથી, તમે બીજી કોઈ કંપનીમાં કામ શોધી લ્યો, તો હવે અમારે અત્યારે જવું ક્યાં, કોઈ પણ જાતનો પગાર દેવામાં નથી આવ્યો, તો અમારી એવી માંગ છે કે ભાઈ અમારો પગાર આપી અને લેબર એક્ટ મુજબના જે પણ કાયદા કાનૂન પ્રમાણે જે અમારો નીકળતું હોય એ અમને આપી દો અને પછી છૂટા કરી દો। બિલકુલ, કર્મચારીઓને લોકડાઉનના માત્ર એક મહિનાનો પગાર આપવામાં આવ્યો છે, જોકે પગાર આપવાની સાથે જ તમામ કર્મચારીઓ પોતાના માતરે વતન હતા તેઓને નોકરી પર માલિકો દ્વારા બોલાવતા મોંઘા ભાવની ટિકિટો ખર્ચીને સુરત પહોંચ્યા છે અને સુરત આવતાની સાથે તેમને નોકરીમાંથી છૂટા કરતા આવ્યા। તમામ લોકો પોતાની ફરિયાદ લઈ લેબર કમિશનર ઓફિસે પહોંચ્યા, જોવાનું એ રહ્યું કે તેમને ન્યાય મળે છે કે તેમને ઘરે બેસવું પડે, કારણ કે રત્ન કલાકારો એક બાજુ જે રીતે કોરોના સંક્રમિત થઈ રહ્યા છે તેને લઈને ટેન્શન છે, ત્યારે બીજી બાજુ પોતાને નોકરીમાંથી છૂટા કરી રહ્યા છે, એટલે કે બંને બાજુથી મારો માત્ર રત્ન ખેડૂત ખેતરમાં કામ કરતા હતા તે વ્યક્તિ વીજળી પડી અને તેમનું મોત થઈ ગયું। મલિકંઠ